નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા કલાકારો? મજામાં ને? સરસ વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ નંબર 9 જેમાં પહેલો લેક્ચર ની અંદર આપણે ડેરી ફાર્મ મેનેજમેન્ટ બરાબર અને પોલ્ટ્રી ફાર્મ એટલે કે મરઘા ઉછેર વ્યવસ્થાપન વિશે ચર્ચા કરી હતી। હવે બાળકો, તમારી ટેક્સ્ટબુક ની અંદર નેક્સ્ટ ટોપિક આવે છે, એ છે એનિમલ બ્રીડિંગ એટલે કે પ્રાણી સંવર્ધન। તો આજના લેક્ચર ની શરૂઆત કરીએ એ પહેલા આપણું ફેવરિટ સેન્ટેન્સ, એવરીવેર ઇઝ બાયોલોજી। ઓકે મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ આપવામાં આવેલો છે પ્રાણી સંવર્ધન, મતલબ એનિમલ્સ બ્રીડિંગ। શા માટે? આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે અન્નનું ઉત્પાદન વધારવું, ઈંડાનું ઉત્પાદન વધારવું, માંસનું ઉત્પાદન વધારવું, દૂધની માંગ વધી, અન્ય માંગ વધતી ગઈ બરાબર, જેમ કે સામાન્ય રીતે ખોરાકથી લઈ અને અન્ય તમામ વસ્તુ, ચામડું, રેશમ વગેરે વગેરે। તો પ્રાણી સંવર્ધન એટલા માટે કરવામાં આવે છે કે જેના દ્વારા આપણે વધુ પડતી દૂધની માંગને પ્રોવાઈડ કરી શકીએ, પૂરી પાડી શકીએ, અને વધુ જે માંગ માંસની થઈ છે એના દ્વારા આપણે પણ મેળવી શકીએ। અને મહત્વનો મુદ્દો તો એ છે મિત્રો કે સૌથી વધુ અગત્યની બાબત એ છે પ્રાણી સંવર્ધનમાં કે આપણે ઈચ્છીએ એવા પ્રાણીઓ છે તેનું સંવર્ધન કરી અને ઈચ્છિત લક્ષણોને આપણે પ્રાપ્ત કરી શકીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ પ્રાણી સંવર્ધન। પહેલો જ મુદ્દો આપણે આને આમનામ રાખશું, પહેલો એક પ્રશ્ન, પ્રાણી સંવર્ધન શા માટે? વાય વાય વી નીડ ટુ એનિમલ બ્રીડિંગ એટલે કે શા માટે આપણે પ્રાણી સંવર્ધન કરવું જોઈએ। આજના સમયમાં જે વધતી જતી માંગ છે, વધતી જતી માંગને પ્રાણી સંવર્ધન દ્વારા જ આપણે પ્રોવાઇડેશન કરાવી શકીએ છીએ, એટલે કે પ્રાણી સંવર્ધન દ્વારા વધુ પડતું ઉત્પાદન મેળવી શકીએ, વધુ પડતું દૂધનું ઉત્પાદન મેળવી શકીએ, વધુ પડતું ચામડાનું ઉત્પાદન મેળવી શકીએ, અને અન્ય એવા પ્રાણીઓ હોય જેમ કે ઘેટા તો વધુ પડતું એમાંથી ઊનનું ઉત્પાદન પણ આપણે મેળવી શકીએ। તો મિત્રો, પ્રાણી સંવર્ધન એ આજના વધતી જતી વસ્તીની માટે એક સૌથી સારામાં સારો અને આવકારદાયક અભિગમ ગણી શકાય છે। ઓકે, જોઈએ આગળનો પોઈન્ટ બાળકો। એક શબ્દ આની અંદર આપેલો છે બ્રીડ। બ્રીડ એટલે શું? તો કે ઉત્તમ જાત, ઉત્તમ જાતના પ્રાણીઓ, સારામાં સારી નસલ એટલે કે સારામાં સારા પ્રાણીઓની ઓલાદ, એની પેઢી દર પેઢી આગળ વધવાની સારી ક્વોલિટી, એને આપણે કહેશું નસલ। તો બ્રીડ શબ્દ ઉપરથી આપણે આ વસ્તુ જાણી શકીએ છીએ। બ્રીડ નો અર્થ થાય છે ઉત્તમ જાત કે ઉત્તમ નસલના, એવું તરીકે ઓળખી શકાય। મિત્રો, આ વાત તો થઈ પ્રાણી સંવર્ધનની પ્રસ્તાવનાની, બરાબર છે? પ્રાણી સંવર્ધન છે ને, એનિમલ બ્રીડિંગ, એના બે પ્રકાર છે। There are two types of animal breeding, બરાબર છે? ઓકે, તો પહેલા કયા કયા પ્રકારની વાત આવે? અંતઃ સંવર્ધન, બરાબર। અંતઃ સંવર્ધન ને આપણે કહેશું ઇન બ્રીડિંગ। ક્યાં નામથી ઓળખશું બાળકો? ઇન બ્રીડિંગ, અંતઃ સંવર્ધન એટલે ઇન બ્રીડિંગ। અને બીજું આવે બહિર સંવર્ધન, ક્યાં નામથી ઓળખશું? બહિર સંવર્ધન, મતલબ થાય છે મિત્રો આઉટ બ્રીડિંગ। ઓકે, લેટ્સ ગો ફોર ડિસ્કસ અબાઉટ ઓફ ધીસ ટુ ટાઈપ ઓફ બ્રીડિંગ્સ। તો અહીંયા આપણને બે પ્રકારની ચર્ચાની વાત કરેલી છે, અંતઃ સંવર્ધન ઇન બ્રીડિંગ, બહિર સંવર્ધન એટલે આઉટ બ્રીડિંગ। હવે ઇન બ્રીડિંગ કોને કહી શકાય મિત્રો? ખાસ ધ્યાન રાખજો, જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સમાગમ અથવા તો સંવર્ધન થાય તો, અને અહીંયા તો કે બે
જુદી જુદી જાતના પ્રાણીઓ વચ્ચે થતું સંકરણ અથવા તો સમાગમ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક જ જાતના બે પ્રાણીઓ વચ્ચે અને બે જુદી જુદી જાતના પ્રાણીઓ વચ્ચે, એક જ જાતના બે પ્રાણીઓ વચ્ચે સમાગમ થાય તો એને અંતઃસંવર્ધન કહેવાય, બે અલગ અલગ જાતના પ્રાણીઓ વચ્ચે સમાગમ થાય એને કહેવાય બહિર્સંવર્ધન, ઇનબ્રીડિંગ અને આઉટબ્રીડિંગ. ઓકે, તો આપણી પાસે અત્યારે હાલ પૂરતા બે ટોપિક્સની ચર્ચા આવેલી છે, બંનેને આપણે વિગતવાર સમજવા માટે આગળ પ્રયાણ કરીએ. તો સૌથી પહેલા આપણી સમક્ષ આવે છે અંતઃ સંવર્ધન, એટલે કે ઇન બ્રીડિંગ. હમણાં જ વાત આવી મિત્રો કે એક જ જાતના સંબંધિત પ્રાણીઓ વચ્ચે થતું પ્રજનન એટલે અંતઃ સંવર્ધન. મિત્રો યાદ રાખજો, અંતઃ સંવર્ધનમાં શું હોય તો કે એક જ જાતના સંબંધિત પ્રાણીઓ વચ્ચેનું પ્રજનન. પણ એક મોસ્ટ એમ્પી ટોપિક છે, યાદ રાખવાનો છે, 4 થી 6 પેઢી સુધીના સામાન્ય પૂર્વજો ધરાવતા પ્રાણીઓ વચ્ચેનું પ્રજનન એટલે અંતઃસંવર્ધન. એવા પ્રાણીઓ કે જે 4 થી 6 પેઢી સુધી પોતાના પૂર્વજો ધરાવતા હોય, શું કરવામાં આવે છે, કોને કહેવાય 4 થી 6 પેઢી સુધીના સામાન્ય પૂર્વજો? દાખલા તરીકે કોઈ શ્રેષ્ઠ જાતિનો નર હોય અને એ જ જાતની શ્રેષ્ઠ જાતિનો નર અને એ જ જાતની શ્રેષ્ઠ માદા હોય, બંને વચ્ચે પ્રજનન કરાવતા જે બાળ સંતતિ બની, 1 2 3 4 5 6 7 8 વગેરે વગેરે, એમાં પાછું એનું શું કરવાનું થાય તો કે ચોક્કસપણે અવલોકન, એનું ઓબ્ઝર્વેશન કરતા એમાં એક શ્રેષ્ઠ નર હોય અને બીજું એક શ્રેષ્ઠ માદા હોય. આ એક શ્રેષ્ઠ માદા અને આ એક શ્રેષ્ઠ નર. મિત્રો આ એની પેલી પેઢી થઈ, પેલી પેઢીમાંથી પાછા શ્રેષ્ઠ માદા અને શ્રેષ્ઠ નર વચ્ચે પ્રજનન કરાવતા 1 2 3 4 5 6 7 ગમે એટલા એ પ્રમાણે સજીવો મળ્યા. બરાબર, આ પિતૃ છે, એમાંથી પહેલી પેઢી, પહેલી પેઢીમાંથી બીજી પેઢી. પહેલી પેઢીને આપણે જિનેટિક્સ ના નિયમ પ્રમાણે શીખી ગયા F1 અને F2 કહીએ. F2 માંથી પણ આપણને મળ્યો, માની લો કે આ શ્રેષ્ઠ માદા પ્રાપ્ત થઈ અને આ શ્રેષ્ઠ નર પ્રાપ્ત થયા. બરાબર છે, એના વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન અને એમાંથી બનતા બાળકો એ આવે થર્ડ જનરેશન એટલે F3. આમ 4 થી 6 પેઢી સુધી સતત ને સતત શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે, પ્રજનન કરાવવામાં આવે અને જે બાળ સંતતિ મળે એમાંથી ચોક્કસ રીતે શ્રેષ્ઠ માદા અને શ્રેષ્ઠ નર ફરી પાછા તાલવવામાં આવે. તાળવ્યા બાદ ફરી પાછા તારવવામાં આવે, તારવ્યા બાદ એમના વચ્ચે મૂલ્યાંકન કરવામાં આવે, એમનું ઓબ્ઝર્વ કરવામાં આવે અને ત્યારબાદ ફરી પાછો સમાગમ કરાવવામાં આવે. બાળકો આ વસ્તુ થઈ એક ચોક્કસપણે, જેથી જો શ્રેષ્ઠ એટલે બેસ્ટ અને આ પણ બેસ્ટ છે, આ બેસ્ટ બેસ્ટ ના ગુણધર્મ અલગ તારવીએ તો ધ બેસ્ટ પરિણામ પ્રાપ્ત થઈ શકે. એ માટે કરવામાં આવતી પ્રજનન પદ્ધતિને અંતઃસંવર્ધન પ્રજનન પદ્ધતિ કહેવાય. બાળકો આની અંદર કદાચ એક એક્ઝામ્પલ આપવું હોય તો આપણે આપી શકીએ. દાખલા તરીકે શ્રેષ્ઠમાં કોણ હોય? નર પણ હોઈ શકે અને માદા પણ હોઈ શકે, જેમ કે ગાય કે ભેંસ.
तो श्रेष्ठ गाय अथवा श्रेष्ठ भैंस होय, पण ई सेना लीधे श्रेष्ठ, એવી કઈ ઘટનાના લીધે શ્રેષ્ઠ? તો કે તેના લેક્ટેશન તબક્કા દરમિયાન. લેક્ટેશન તબક્કો એટલે કયો? તો કે ભેંસ કે ગાય પોતાના બચ્ચાને જન્મ આપે ત્યારબાદ જે દૂધનું સ્ત્રવણ થવાનું ચાલુ થાય, ઈ દૂધ સ્ત્રવણ દરમિયાન તે ગાય કે ભેંસ સૌથી વધુ દૂધ આપતી હોય, દૂધ આપવાની બાબતમાં શ્રેષ્ઠ ગાય કે શ્રેષ્ઠ ભેંસ, એના વિશે આપણે પહેલો મુદ્દો તાર્યો. બીજું, ઈ દૂધ શ્રવણ તબક્કામાં શ્રેષ્ઠ હોય અને એનું પ્રજનન અથવા તો ફલન અથવા તો સમાગમ કઈ રીતે કરાવશું? તો કે એ જ જાતિના શ્રેષ્ઠ નર અથવા શ્રેષ્ઠ આખલા સાથે, બરાબર. અને એ આખલો પાછો કઈ રીતે શ્રેષ્ઠ હોય? તો કે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય. સમજી ગયા મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો, શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા. શ્રેષ્ઠ નર તો કે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નર, અને ઉત્તમ દૂધ શ્રવણ તબક્કા દરમિયાન દૂધ સૌથી વધુ આપનાર શ્રેષ્ઠ માદા. તો એ બંનેમાંથી પરિણામ જે આવશે, માની લો કે એમાં નર અથવા તો માદા જન્મશે, માદા જન્મે તો દૂધ શ્રવણ દાળા દરમિયાન સૌથી વધુ સારામાં સારું દૂધ આપશે, જેને લેક્ટેશન તબક્કો કહેવાય. અને જો નર જન્મશે એ બંનેની પ્રજનનની પરિણામે, તો નર છે એ પણ પોતાના કરતા સારી ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવાના ક્ષમતા ધરાવશે. તો આ વાત છે અંતઃસંવર્ધનની. બીજું, વિદ્યાર્થી મિત્રો તમે વિચારો જોઈએ, પ્રકરણ નંબર 5 આપણે જ્યારે ચલાવ્યું ત્યારે તેમાં જ્હોન મેન્ડલે વટાણા, જેનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સટાઈવમ, જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી જોડ વિદ્યાર્થી મિત્રો? 7 જોડ. એમાં મેન્ડલભાઈ એ જ વસ્તુ કરેલી હતી. શું? તો કે ભાઈ, પ્રભાવી પ્રભાવી લક્ષણો હોય એનું પ્રમાણ વધુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તો અહીંયા પણ એ જ વસ્તુ, જે વસ્તુ વનસ્પતિની અંદર જે આનુવંશિકતાના નિયમોમાં મેન્ડલભાઈને ધ્યાને આવી હતી, એ જ વસ્તુ પ્રાણી સૃષ્ટિમાં પણ જોઈ શકાય છે, અને એ જ નિયમોનો ઉપયોગ કરીને, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, પણ દાખલા તરીકે આપણે વાત કરીએ તો હજી આગળ જ્યારે આપણે સતત ને સતત અંતર સંવર્ધન કરીએ, તો હમણાં જ આપણે જોયું અંતર સંવર્ધન એટલે શું? તો કે શ્રેષ્ઠ ના નર ના લક્ષણ અને શ્રેષ્ઠ માદા ના લક્ષણ, બંને બાજુથી શ્રેષ્ઠ લક્ષણો આવ્યા ને, શ્રેષ્ઠ બે બાજુથી શ્રેષ્ઠ લક્ષણ આવ્યા, એટલે એને કીધું અંતઃ સંવર્ધન થી સમયુગ્મતાનું પ્રમાણ વધે છે, અને પછી એવી સંતતિ ઉત્પન્ન થાય છે બંનેની મદદથી, શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાની મદદથી, કે એ જ સંતતિમાંથી સારામાં સારા બંને લક્ષણ હોય, બરાબર. એક જ સંતતિમાં બંને લક્ષણ આવે છે, એટલે સમયુગ્મતા. સમયુગ્મતા તરીકે આપણે એને ઓળખી શકીએ, મતલબ હોમો ઝાયગોસિટી. સમયુગ્મતા એટલે શું? સમ એટલે સમાનતા, પણ નરમાં શ્રેષ્ઠ હતું એ પણ આવ્યું, માદામાં શ્રેષ્ઠ હતું એ પણ આવ્યું, બરાબર. બેસ્ટ વત્તા બેસ્ટ પરિણામ, ધ બેસ્ટ પ્રાપ્ત થયું. પણ મિત્રો, એક વાત યાદ રાખજો મારા ભાઈઓ બહેનો, જો સતત ને સતત અંતઃ સંવર્ધન કરાવવામાં આવે, સતત અંતઃ સંવર્ધન કરાવવામાં આવે, તો અંતઃ સંવર્ધન
દબાણ વધે છે. અંતઃસંવર્ધન દબાણ વધવું મતલબ શું વિદ્યાર્થી મિત્રો? અંતઃસંવર્ધન દબાણ વધવું એનો અર્થ થાય છે કે જે પરિણામે લક્ષણો પ્રાપ્ત થવાના હતા એ લક્ષણોમાં કંઈક અંશે ઉણપ આવવી અને ઈચ્છિત લક્ષણો કરતા વિરોધાભાસી લક્ષણો આવવા માંડવા. સાદી ભાષામાં કહીએ તો વિકૃતિ. કઈ કૂતરી? વિકૃતિ. વિકૃતિ આવે છે, મ્યુટેશન. અંતઃસંવર્ધન દબાણ વધે તો શું થાય? તો કે પ્રાણીની ઉત્પાદકતા ઘટે છે. પ્રાણીની ઉત્પાદકતા ઘટે, ત્યારબાદ વનસ્પતિ હોય તો વનસ્પતિની ઉત્પાદકતા પણ ઘટે. પ્રાણીની ઉત્પાદકતા ઘટે ત્યાર પછી જોઈએ તો પ્રાણી છે એની પ્રજનન ક્ષમતામાં પણ ઘણા અંશે ઘટાડો જોવા મળે. આ છે અંતઃસંવર્ધન દબાણથી થતા ચોક્કસ પ્રકારના ગેરફાયદા. ઘણી વખત છે એ ફળદ્રુપતામાં ઘટાડો થાય, બરાબર, એટલે એ અફળદ્રુપતા તરફ પ્રેરાય. તો આવા મુદ્દા આની અંદર મિત્રો એડ કરી શકીએ. હવે વિચારો જોઈએ, સતત ને સતત અંતઃસંવર્ધન થી અંતઃસંવર્ધન દબાણ થાય તો આ અંતઃસંવર્ધન દબાણ થી આવી લક્ષણોની હાર માળ થાય તો આને દૂર કેમ કરવા? કેમ કરવા? જોજો, સતત અંતઃસંવર્ધન થયું હોય એવા પ્રાણીનું એ જ જાતના બીજા પ્રાણી સાથે પ્રજનન કરાવવાથી, બરાબર. માની લો કે જે અંતઃસંવર્ધિત પ્રાણી હતું એમાં આવા લક્ષણો જોવા મળ્યા, બરાબર. એ પ્રાણીમાંથી આવા લક્ષણને દૂર કરવા હોય તો કે અંતઃસંવર્ધિત પ્રાણી જેમાં અંતઃસંવર્ધન દબાણ સર્જાણું છે એવા પ્રાણીનું એની જ સાથે ઈ જ જાતના અત્યાર સુધી શું કરવામાં આવતું? ચાર થી છ પેઢી ભેગી હોય, એક જ હોય એવા પ્રાણી વચ્ચે પ્રજનન થતું ને. ચાર થી છ પેઢી ન મળતી હોય પણ એ જ જાતના અસંબંધિત પ્રાણી સાથે, બરાબર, મતલબ એના પૂર્વજો સમાન ન હોય એની સાથે પ્રજનન કરાવવાથી, એ પણ એક જ વખત પ્રજનન કરાવવાથી અંતઃસંવર્ધિત પ્રાણીમાંથી અંતઃસંવર્ધન દબાણ દૂર થશે, આવા લક્ષણો દૂર થશે અને પુનઃ ફળદ્રુપતા પ્રાપ્ત થશે. તો આ વાત થઈ અંતઃસંવર્ધન દબાણની. મિત્રો, બીજું હતું અંતઃસંવર્ધન પછી બહિર સંવર્ધન, એટલે એને કીધું હતું આપણે આઉટ બ્રીડિંગ. કેવું બ્રીડિંગ? આઉટ બ્રીડિંગ. બ્રીડ શબ્દ સૂચવે છે કે પોતે ઉત્તમ નસલ કે ઉત્તમ જાતના છે, બરાબર. તો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આઉટ બ્રીડિંગ. આઉટ બ્રીડિંગ નો અર્થ થાય છે બહિર સંવર્ધન. હમણાં જ વાત કહી કે આની અંદર ઓમાં ચાર થી છ પેઢીના સજીવ પૂર્વજો સમાન હોવા જોઈએ, બરાબર. પણ આની અંદર પાછા પેટા ત્રણ પ્રકારો પડે છે. કયા કયા? એમાં પહેલો પ્રકાર, જો ચાર થી છ પેઢી સમાન પૂર્વજો ન ધરાવતી હોય તો તેને કહેવાય બહિર સંકરણ. ચાર થી છ પેઢી સમાન પૂર્વજ ધરાવતી હોય એના વચ્ચે પ્રજનન થાય તો એને અંતઃસંવર્ધન કીધું. ચાર થી છ પેઢી સમાન પૂર્વજ ધરાવતી ન હોય એવા પ્રાણી વચ્ચે પ્રજનન થાય એને કીધું બહિર સંકરણ. જાતિ એક જ હોય પણ પૂર્વજો સમાન હોય નહીં, બરાબર.
ધ્યાન આપજો, અંત સંવર્ધન માં શું હતું? તો કે જાતિ એક જ હોય અને પૂર્વજો પણ એક જ હોય, બરાબર. બહિર સંવર્ધન માં શું થયું? બહિર સંવર્ધન માં પેલો પ્રકાર બહિર સંકરણ, એમાં જાતિ એક જ હોય પણ પૂર્વજો કેવા હોય? અલગ અલગ. ખાસ ડિટેલમાં જોતા જાજો, આડાઅવળું ન થાય એના ઉપર ખાસ ફોકસ રાખવું, બરાબર. બીજું, આની અંદર આપણે લખી શકીએ કે બે ભિન્ન જાત વચ્ચે થતું સંવર્ધન, એટલે એને કહેશું બાળકો આપણે પર સંવર્ધન. ચાલો આગળ વધો, આ લિસ્ટ લખી લેજો તમારી બુકમાં. પર સંવર્ધન કોને કહેવાય? તો કે બે ભિન્ન જાત, અહીંયા જાતિ એક, પૂર્વજ એક, જાતિ એક, પૂર્વજ અલગ અલગ. હવે અહીંયા જાતિ જ અલગ અલગ હોય તો પૂર્વજો મિત્રો કેવા થવાના છે? અલગ અલગ જોવાના છે. જાતિ અલગ છે, ઓ હા, ઓકે. અને થર્ડ વન પોઈન્ટ માં આપણે આગળ વધીએ, જાતિ અથવા હું અહીંયા એક પોઈન્ટ લખીશ મિત્રો, જાત, જાતિ નહીં જાત, બરાબર, ભિન્ન જાત વચ્ચે થતું. અને ત્રીજો મુદ્દો આપણે લખશું, બે ભિન્ન જાતિઓ વચ્ચે થતું સંવર્ધન, બરાબર, એને કહેવાય છે આપણે આંતર જાતીય સંવર્ધન અથવા સંકરણના નામથી પણ ઓળખી શકીએ. તો પર સંકરણ પછી આવું વાત, આંતર જાતીય સંકરણ, આમાં જાતિઓ અલગ તો પૂર્વજો તો કોઈ શક્ય છે જ નહીં કે ભેગા સરખા હોય. જોજો આમાં જાત અલગ અલગ છે, બરાબર, જાત, પણ પ્રાણીઓ એક જ સરખા હોય. રેડી? દાખલા તરીકે હું તમને એક વાત કહું, ફેરીટીમાં પોસ્થુમા અને ફેરીટીમાં લુમ્બ્રિક્સ પ્રજાતિ તો એક જ થઈ ને બાળકો, બરાબર, ફેરીટીમાં, પણ જાતિ કેવી? એક લુમ્બ્રિક્સ અને એક પોસ્થુમા. આ જાત અલગ અલગ થાય પણ પૂર્વજો અલગ અલગ છે. અને આમાં જાતિ અલગ, જાતિ એટલે સ્વરૂપ, દેખાવ, રંગ, રૂપ, કદ, આકાર, આધાર, લક્ષણ બધું અલગ હોય. જેમ કે ગધેડો અને ઘોડો, બરાબર, ઈ બે વચ્ચે થતું સંકરણ. ચલો જોઈએ આપણે આગળની ક્રિયાવિધિ. બહિર સંવર્ધનના પેટા પ્રકારો છે, ઘણા બધા છે, એની અંદર ત્રણ પ્રકારો જે આવે છે એમાં પેલું બહિર સંકરણ, બીજું આવશે એમાં પર સંવર્ધન, અને ત્રીજું આવે છે એમની અંદર આંતર જાતીય સંકરણ, બરાબર. એમના વિશે આપણે ચર્ચા શરૂ કરીએ છીએ. તો પેલું આવે છે બાળકો એમાં બહિર સંકરણ. બહિર સંકરણ એટલે શું? તો કે જે પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરવામાં આવે ઈ એવું સંવર્ધન જેમાં પ્રાણી એક જ જાતના હોય. પ્રાણી કેવા હોય? એક જ જાતના હોય, બરાબર, પરંતુ તેમાં પૂર્વજો ચાર થી છ પેઢી સુધી સમાન હોતા નથી, બરાબર, ચાર થી છ પેઢી સુધી સમાન હોતા નથી. એવા પ્રાણીઓની સંતતિની જાતને બહિર સંકરણ જાત કહે છે. રેડી? ઓકે. એક જ જાતના હોય, પૂર્વજ ચાર થી છ પેઢી સુધી સમાન ન હોય, એટલે પૂર્વજો કેવા હોય? અલગ અલગ હોય, બરાબર. આ મુદ્દો ખાસ યાદ રાખજો. હવે આ માત્ર ને માત્ર બહિર સંકરણ એવા પશુ પંખી પ્રાણી માટે છે, એવા પશુ માટે છે જેનો ખાસ ઉપયોગ
दूध, मांस, दूध उत्पादन ओछी होय अने मांस उत्पादन वधु होय। दूध उत्पादन ओछू होय अने मांस उत्पादन वधु होय, बराबर, એવા પ્રાણી માટે ખાસ આ બહિર સંકરણ કરાવવામાં આવે। આપણે હમણાં જ ચર્ચા કરી કે દાખલા તરીકે એક વખત જો અંતઃસંવર્ધન દબાણ વધે તો ઘટના છે દુર્ઘટનામાં ફેરવાઈ જાય, ત્યારે શું કરવામાં આવે? એક જ વખત ફરી પાછું, એક વખત અંતઃસંવર્ધન, અંતઃસંવર્ધન એટલે એક જ જાતિના 4 થી 6 પેઢીના સમાન સજીવો વચ્ચે થતું પ્રજનન બંધ કરાવી, અને એક વખત ઈ જ જાતિના જે પૂર્વજ સમાન ન હોય એની સાથે સંકરણ કરાવે, એટલે બહિર્સંકરણથી અંતઃસંવર્ધન દબાણ દૂર થાય। ફક્ત એક જ વખત બહિર્સંકરણ કરાવવામાં આવે તો અંતઃસંવર્ધન દબાણ દૂર કરી શકાય। આ પહેલો મુદ્દો ખાસ યાદ રાખવો। બીજો મુદ્દો એમાં શું આવે છે બાળકો, જો અહીંયા આપેલું પર સંવર્ધન, જાત એક જ હોય બરાબર, પણ પૂર્વજો અલગ અલગ હોય। આમાં 4 થી 6 પેઢી સુધીની રચના, આમાં જાતિ એક, પૂર્વજ અલગ, આમાં જાત અલગ અને પૂર્વજ પણ અલગ, તો એમાં બીજો મુદ્દો આપણે લખી શકીએ પર સંવર્ધન। આમાં શું કરવામાં આવે તો કે એક જાતના શ્રેષ્ઠ નર, જાત એક જ, જોજો જાત અલગ અલગ છે, એક શ્રેષ્ઠ નરની જાતનો નર અને એક શ્રેષ્ઠ જાતની માદા, બરાબર, અહીંયા હું સ્પષ્ટ લખી નાખું છું, એક શ્રેષ્ઠ જાતનો નર અને એક શ્રેષ્ઠ જાતની માદા, બરાબર। આ એક શ્રેષ્ઠ જાતનો નર, એક શ્રેષ્ઠ જાતની માદા, જાત અલગ અલગ હોય તો પૂર્વજો અલગ અલગ જ હોવાના, અહીંયા એક જાતનો શ્રેષ્ઠ નર, એક જાતની શ્રેષ્ઠ માદા, બંને વચ્ચે શું કરાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો? સમાગમ, એટલે કે પ્રજનન, બંને પ્રજનન કરે તો બેયની જાતિના શ્રેષ્ઠ લક્ષણ પસાર થઈને બાળ પેઢીમાં આવે। જે બાળ પેઢી મળે, એટલે કે આપણે આને F1 કહી દઈએ, બરાબર, જીનેટિક્સ, તો આ જાત, હવે બે જાત અલગ અલગ છે, જોજો ભાઈ ખાસ, પર સંવર્ધન, આ જાતના શ્રેષ્ઠ લક્ષણો અને આ જાતના શ્રેષ્ઠ લક્ષણો જે બાળ પેઢીમાં પ્રાપ્ત થાય એ બાળ પેઢી શું થશે? તો કે જે બાળ પેઢી મળે એ બાળ પેઢીમાં બંને જાતના લક્ષણ તૈયાર થશે, એ તો દેખીતી વાત થઈ, અને બંને જાતના લક્ષણ આવતા હોવાથી આવી સંતતિ સીધી જ વ્યાવસાયિક રીતે ઉપયોગી છે, સીધી જ વ્યાવસાયિક રીતે, મતલબ એનો ઇકોનોમિકલી નાણાકીય વસ્તુ માટે ઉપયોગ કરી શકીએ, ફોર એક્ઝામ્પલ તેનું વેચાણ કરી શકીએ છીએ। બળકો મોસ્ટ આઈએમપી ટોપિક હવે હું લખવા જઈ રહ્યો છું, જોજો ખાસ, બરાબર, ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, પંજાબમાં જોવા મળતા હિસાર ડેલ નામના ઘેટા, બરાબર, આનું ઉદાહરણ છે પર સંવર્ધનનું। પંજાબમાં જોવા મળતા હિસાર ડેલ નામના ઘેટા, એને કેમ બનાવ્યા? તો કે મરીનો ઘેટો, નર ઘેટો અને બીકાનેરી ઘેટી, જોજો બંનેની જાત અલગ, તો પૂર્વજ અલગ જ હોવાના છે, જાત અલગ છે, મરીનો ઘેટો અને બીકાનેરી ઘેટી,
બંને વચ્ચે પ્રજનન કરાવ્યું એટલે જે જાતિ મળી એને નામ આપ્યું હિસારડેલ. આજે જોવા મળે છે ક્યાં? પંજાબમાં. બાળકો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, બરાબર? મોસ્ટમાં મોસ્ટ આઈએમપી, આને 5 વખત અલગ લખી જ નાખજો. રેડી? હિસારડેલ ઘેટા કેમ બનાવ્યો? તો કે મરીનો નર ઘેટો અને બિકાનેરી ઘેટી બંને વચ્ચે પ્રજનન કરાવતા તૈયાર થયા હિસારડેલ ઘેટા. ઓકે, હજી ત્રીજો મુદ્દો એમની અંદર આપવામાં આવેલો છે. શું છે? આંતર જાતીય સંકરણ. ભાઈ ભાઈ આમાં તો હાવ અલગ જ છે. આંતર જાતીય સંકરણ, આમાં જાતીય અલગ છે, પૂર્વ તો ભેગા હોવાના છે જ નહીં, બરાબર? આમાં લખી શકીએ થર્ડ વન, તો કે ટોપિક આવ્યો આંતર જાતીય સંકરણ. આમાં શું હોય? તો કે બંને જાતિઓ સંપૂર્ણપણે અલગ જ હોય છે, બરાબર? જેથી સંબંધિત નરને સંબંધિત માદા સાથે પ્રજનન કરાવાય છે. બાળકો ધ્યાન રાખજો, સંબંધિત નરને સંબંધિત માદા સાથે પ્રજનન, બરાબર? હવે દાખલા તરીકે હું તમને કહું, તમને એમ થાય છે સંબંધિત નર અને સંબંધિત માદા એટલે શું, બરાબર? હવે સંબંધિત એટલે શું? ઘોડો અને ગધેડો આ બે જાતિઓ વચ્ચે કંઈક સમાનતા આવે, બરાબર? તો એ સંબંધિત નર અને સંબંધિત માદા કહેવાય. જેમ કે નર ઘોડો અને માદા છે એ ગધેડી, અથવા નર ગધેડો અને માદા ઘોડી, એ સંબંધિત નર અને માદાની જોડી કહેવાય. હવે કૂતરો અને ચિંપાંજીની વાત કરીએ તો એમાં કઈ સંબંધિત થાય નહીં, બરાબર? એટલે એમાં આંતર જાતીય સંકરણ કરવાના કોઈ ખોટા કુદરત વિરોધી કાર્ય પણ ના કરાય. રેડી? સંબંધિત નર અને સંબંધિત માદા વચ્ચે પ્રજનન કરાવવું એટલે આંતર જાતીય સંકરણ, બરાબર? આંતર જાતીય સંકરણ કરીએ તો બંને પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય. આ એનો ખાસ મહત્વનો ઉપયોગ. શા માટે આંતર સંકરણ કરવામાં આવે આંતર જાતીય? તો કે બંને પિતૃઓના લક્ષણ મેળવી શકાય. દાખલા તરીકે આપણે આની અંદર દર્શાવી શકીએ ખચ્ચર, બરાબર? ખચ્ચર તો ઈ કેમ મેળવવામાં આવ્યું? તો કે નર ગધેડો અને માદા ઘોડી, નર ગધેડો અને માદા ઘોડી બંને વચ્ચે સમાગમ કરાવ્યું, પ્રજનન કરાવ્યું, બરાબર? એની મદદથી શું થયું? તો કે જે તૈયાર થયું એને નામ આપ્યું ખચર. ખચર તમે જોયું છે પાવાગઢ કે કદાચ અમરનાથની યાત્રા બાજુ જાવ તો જોવા મળે. એમાં દેખાવ છે એ નર ગધેડા જેવો આવે છે બધું, અને માદા ના લક્ષણ તો કે લાંબુ ચાલવું, વજન ઉંચકવું, એટસેટ્રા, એ લક્ષણ એના આવે છે. રેડી? તો આ પણ સીધો જ આપણને દૈનિક જીવનમાં ઉપયોગ થાય છે. બાળકો એક એક્સ્ટ્રા ડિટેલ આની અંદર હું લખું છું. તમને એમ થાય છે ખચર સિવાયના એક્ઝામ્પલ સાહેબ આપો ને, તો આની અંદર હું લખું છું બાળકો, પેલું લખું છું લિઓપોન, બરાબર? લિઓપોન છે, લિયોન લિયોન નથી, કે શનિ લિયોન સર્ચ કરો નહીં ગૂગલમાં, બરાબર? ધ્યાન રાખજો, લિઓપોન, લિઓપોન. તમારે જોવાનું નામ ક્યાંથી ચાલુ થયું? લિયો, લિયો નો અર્થ થાય છે લિયોપાર્ડ, અને ઓન એટલે લાયન, લેપર્ડ વત્તા લાયન. જો મેલ લેપર્ડ, નર દીપડો અને માદા સિંહણ વચ્ચે પ્રજનન કરાવે તો જે જાતિ બને એને કહેવાય
લિયોપોન, લિયો લિપ લેપર્ડ નો લિયો લાગ્યું, લિયો અને લાયન નોન લાગ્યું. બીજું એક્ઝામ્પલ એવી રીતે દઉં તમને, લાઈગર. તો નર લાયન બરાબર, મેલ લાયન પ્લસ લાય એટલે લાયન, ગર એટલે ટાઈગર, પણ કેવું? ફિમેલ, ફિમેલ ટાઈગર વચ્ચે થતું પ્રજનન એટલે લિયો, સોરી લાઈગર. બરાબર, તમારે નામ જોવાનું, નામ જોવો એટલે તમારે મેલ અને ફિમેલ કોણ છે યાદ નહીં રાખવું પડે, નામ ઉપરથી ખબર પડી જાય. જેમ કે હું તમને એમ કહું ટાઈગોન, તો ટાઈગોન એના બે વસ્તુના નામ છૂટા પાડો, તો ટાઈગોન નું ટાઈગર અને લાયન બરાબર, ટાઈ જી એલ આઈ કાઢ નાખો એટલે ઓ એન ટાઈગોન, પણ પેલું નામ જે હોય ઈ હું હોય નર, સમજી ગયા? તો પેલું નામ ટી આઈ છે, તો મેલ ટાઈગર પ્લસ ફિમેલ લાયન, અહીંયા મેલ લાયન હતો એનું નામ લાઈગર આવ્યું, પેલો નર જે હોય ને એનું નામ આવે. રેડી બચ્ચા પાર્ટી? ચોથો કદાચ આની અંદર દાખલ કરી દઈએ આપણે, બરાબર. ઝીબ્રા પ્લસ ડોંકી બરાબર, જોજો ભાઈ ખાસ, ઝીબ્રા પ્લસ ડોંકી. ઝીબ્રા દાખલા તરીકે મેલ હોય, નર હોય, અને ડોંકી દાખલા તરીકે ફિમેલ હોય, માદા હોય. તો આનું ઝીબ્રાનું ઝી અને ડોંકીનું ઇંકી એટલે નામ આવે આનું ઝોંકી. શું ભાઈનું? ભાઈ ઝોંકી. એવી રીતે પાંચમું હું લખું, દાખલા તરીકે નર વ્હેલ માછલી વત્તા માદા ડોલ્ફિન, બંને વચ્ચે પ્રજનન કરાવવામાં આવ્યું, તો શું બન્યું? વેલ ડોલ્ફિન, બન્યું વુલ્ફિન. જોજો ભાઈ આ માણસે કેટલી બધી પ્રકૃતિની વિરુદ્ધના કામ કરીને કેવું કેવું બનાવ્યું છે, બરાબર. તમે પણ ગૂગલની અંદર લિયોપોન, મેં કીધું એમ લિયોન લિયોન નહીં, લિયોપોન, લાઈગર, ટાઈગોન, ઝોંકી, વુલ્ફિન આ પાંચનું સર્ચ કરજો. બાકીનું 20નું લિસ્ટ આપણે જ્યારે ભેગા થાશું ક્લાસમાં ત્યારે તમને હું લખાવી દઈશ. રેડી? આ પાંચ જોજો એટલે તમને હાવ જોવાય ગમે નહીં એવા તૈયાર થઈને આવશે. આ વાત થઈ કેની બાળકો? આંતર જાતીય. જાતિ જ અલગ છે, વાઘ ને સિંહ ને દીપડા ને ચિત્તા ને ગમે હાથમાં આવ્યા ને પ્રજનન કરાયું નથી, બરાબર. માણસની ક્યુરિયોસિટી જે છે ને, જિજ્ઞાસા વૃત્તિ, એ હાવ અલગ અલગ જ છે, બરાબર. અને એને શું કહ્યું? તો કે જે ખરેખર કુદરતમાં મેચ નથી થાય એમ એવી બે જાતિઓ વચ્ચે સંકરણ કરાવીને ત્રીજી જાતિ મેળવવાનો પ્રયત્ન કર્યો. બળકો આ ટોપિક તમારો અહીં પૂરો થયો, એની નીચેના ભાગમાં બુકમાં તમે જોશો એટલે તમને એની અંદર એક બે બીજા મુદ્દા આપ્યા છે. એ ટોપિક લઈ જ લઈએ છીએ આપણે, નિયંત્રિત સંવર્ધન પ્રયોગો બરાબર. અને બીજું આવ્યું છે કૃત્રિમ વીર્ય સેચન. વીર્ય એટલે શું? તો કે નર પ્રજનન તંત્ર, હવે પ્રાણી હોય કે મનુષ્ય હોય, નર પ્રજનન તંત્ર માંથી નીકળતું શુક્ર કોષોથી સભર દ્રવ્ય એટલે વીર્ય કહેવાય, સીમન કહેવાય, બરાબર. ચીમન ચીમન કરતા નહીં, સીમન કહેવાય. શું કહેવાય? વળી ગયેલે ચીમન ન્યાથી આવે, ન્યાથી ચીમન નો જન્મે, બરાબર. ઓકે, કૃત્રિમ વીર્ય સેચન એટલે વીર્યનું દ્રવ્ય આ નર પ્રજનન તંત્રમાંથી નીકળતું કોઈ પણ નર હોય દુનિયાનો, માણસમાં હોય કે પ્રાણીમાં, બરાબર. ઈ આ ઓકે, આને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કૃત્રિમ વીર્ય સેચન વિશે આપણે માહિતી મેળવીએ. કૃત્રિમ વીર્ય સેચન શબ્દ સમજો, વીર્ય નું સેચન એટલે દાખલ કરવું, પણ કેમ? કૃત્રિમ રીતે. કૃત્રિમ રીતે વીર્યને દાખલ કરવું હોય તો કેમ કરાય? તો
કે સૌથી પહેલા તો કંઈક ને કંઈક શ્રેષ્ઠ જાતિના નર હોય એના વીર્યનો સંગ્રહ કરેલો હોવો જોઈએ, બરાબર? એનું સંગ્રહણ થયેલું હોવું જોઈએ. સંગ્રહ કરેલો હોય એ પસંદ કરેલા શ્રેષ્ઠ જાતિના નરના વીર્યનો સંગ્રહ કરવો, એનું એમાં કેમાં દાખલ કરવું? તો કે પસંદ કરેલ શ્રેષ્ઠ જાતિની માદાના પ્રજનન માર્ગમાં, એટલે કે યોનિ દ્વારમાંથી યોનિ માર્ગમાં આને ફુગાડવું, બરાબર છે? આ વસ્તુ થઈ. હવે આ વીર્યનો ઉપયોગ ઘણી વખત આવા ઉચ્છિત લક્ષણો મેળવવા માટે પણ કરવામાં આવે, બરાબર? પણ સાથે સાથે જોઈએ તો આને સાચવવું કેમ? તો કે એને થીજવીને રખાય છે. ઘણી વખત થીજવીને રાખાયેલ વીર્યનો પણ ઉપયોગ થાય છે. આપણે જેને ખાસ કરીને કહીએ છીએ જનીન બેંક અથવા તો વીર્ય બેંક, જર્મોપ્લાઝમ બેંક તરીકે ઓળખાય. જેમ બ્લડ બેંક હોય ને, વીર્ય બેંક હોય, ત્યાંથી આવા પ્રાણીનું શું લઈ આવીએ? વીર્ય લઈ આવી શકીએ છીએ, બરાબર? પછી શું કરવામાં આવે? તો કે માદા જ્યાં છે, માદાને જે જગ્યાએ આપણે રાખેલ છે, એવા લઈ આવેલા વીર્યનો ઈ જગ્યાએ જઈ, જ્યાં માદા છે ત્યાં જઈ અને એના યોનિ માર્ગમાં, યોનિ દ્વાર દ્વારા વીર્યને ઠાલવવામાં આવે છે, બરાબર? આને કહેવાય કૃત્રિમ વીર્ય સેચન. જો એવું શક્ય ન હોય અને શ્રેષ્ઠ જાતના વીર્ય ધરાવતો નર હોય તો એને જ્યાં માદા બાંધેલી હોય ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં લાઈવ પ્રજનન પ્રક્રિયા કરાવવામાં આવે છે, બરાબર? એટલે શ્રેષ્ઠ નરના વીર્યનો જથ્થો શ્રેષ્ઠ માદાના યોનિ માર્ગમાં દાખલ થાય, બરાબર? સમાગમ કરાવી અને નરને ફરી પાછા છકડો, રિક્ષા હોય, ટેમ્પો હોય, ખટારા હોય, એમાં પાછો ભરીને લઈ આવવામાં આવે છે, બરાબર? હવે થાય શું? સામાન્ય સમાગમ દ્વારા, હવે આપણે જોજો ભાઈ, સામાન્ય રીતે એમને કુદરતી રીતે પ્રજનન કરે કોઈ પણ પ્રાણી તો એમાં કેવા લક્ષણ આવશે એ આપણને ખબર હોતી નથી, એટલે એમની અંદર મોટી નાની સમસ્યાઓ રહેલી છે. રેડી? આ સમસ્યાઓ છે. પણ જો કૃત્રિમ વીર્ય સેચન કરવામાં આવે તો પેલું થીજવીને ક્યાંય બેંકની અંદર રાખેલું વીર્ય છે તો બેસ્ટ જ હશે, અથવા બેસ્ટ નર હોય તો આપણને ખબર છે કે વીર્ય સારામાં સારું ક્વોલિટીનું છે, બરાબર? તો સામાન્ય પ્રજનન વખતે કુદરતી રીતે પ્રજનન કરે તો નાની મોટી સમસ્યા આવે, પણ કૃત્રિમ રીતે વીર્ય સેચન કરાવે તો કોઈ જાતની સમસ્યાઓ આવતી નથી, બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તો આ વસ્તુ આની અંદર જોઈ શકીએ આપણે. બીજું, ઘણી વખત આપણે સંકર જાત મેળવવી હોય, બરાબર, સંકર જાતની ઉત્પાદન કરવા માટે, સંકર જાત એટલે આપણે હમણાં જોયું આંતર જાતીય સંકરણ, બરાબર? હવે વિચારો જોઈએ બાળકો, શું નર નર ગધેડો અને માદા ઘોડી ક્યારે પ્રજનન માટે તૈયાર થાય? કદાચ એને તમે દહવરે ઉદી પિંજરામાં રાખશો તોય તૈયાર નહીં થાય. તો એને કેમ કરવામાં આવે? આ રીતે. એની એક બીજી પદ્ધતિ છે, MOET, બરાબર? મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી. બે અલગ અલગ જાતના પ્રાણીઓ વચ્ચે જો આપણે સંકરણ કરવું હોય તો MOET આવી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. ફૂલ ફોર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાને રાખી લેવું, બરાબર? શું કરવામાં આવે? આવી પદ્ધતિમાં જેવા પ્રાણીઓ, જેવા કે ગાય, ભેંસ, બકરી, ઘેટા,
ઊંટ, ગધેડા, ઘોડા વગેરે જેના ઉપર સક્સેસફુલ પ્રયોગ એક્સપેરિમેન્ટ કરવાનો છે એનામાં. એવા પ્રાણીઓમાં FSH, યાદ કરો આ કયું અંતઃસ્ત્રાવ છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એવા માદા પ્રાણીમાં દાખલ કરાય છે. ભલે મોટા ભાગે તમને મને ખબર છે, માનવ છે ને એ પ્રાઇમેટ શ્રેણી ધરાવે છે. પહેલા પાઠમાં આપણે ચર્ચા કરી બરાબર, જેથી માનવની અંદર માદા પ્રાણી છે જે સ્ત્રી, એ દર મહિને અંડકોષ મુક્ત કરે અને એ એક જ કરે. પણ બીજા બધા પ્રાણીઓ છે, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ગધેડા, ઘોડા, ઘોડી, જે કાંઈ હોય, એ પ્રાઇમેટ નથી. એટલે એમની અંદર શું થાય છે? વાર્ષિક ઋતુચક્ર આવે છે. ઋતુચક્ર ભણ્યા ને, માસિક ઋતુચક્ર, વાર્ષિક ઋતુચક્ર. એ બધા પ્રાણીઓની માદા દર વર્ષે એક જ વખત એક જ અંડકોષ ઉત્પન્ન કરે. દર વર્ષે એક જ વખત એક જ અંડકોષ ઉત્પન્ન કરે. ખ્યાલ આવ્યો? સમજી ગયા? તો હવે એવા બધા પ્રાણીઓમાં જો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું ઇન્જેક્શન દાબવામાં આવે બરાબર, તો એનામાં જે ઓવ્યુલેશન એટલે કે અંડકોષ બનાવવાનો જે સમયગાળો છે એમાં રાહત થાય બરાબર. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની અસરથી સારવાર અપાય તો એવા પ્રાણીઓમાં અંડપુટ્ટિકાઓનું સર્જન થાય છે. અંડપુટ્ટિકાઓ તો બને જ છે, સાથે સાથે એમની અંદર વધુ અંડ સર્જન પણ થાય. સમજ્યા મિત્રો? વધુ અંડ સર્જન એટલે શું? એક અંડકોષની જગ્યાએ 6 થી 8 અંડકોષ બને. તો વધારે અંડકોષ બને તો વધુ પડતું ફલન કરી શકાય કે નહીં? હવે તો કે કૃત્રિમ રીતે આ બધા અંડકોષને લઈ લેશે બરાબર, એને કોઈ ચોક્કસ પ્રકારની આવી કશનળીઓ, ટેસ્ટ ટ્યુબ એમની અંદર દાખલ કરશે, આવા અંડકોષને રાખશે બરાબર છે. ઓકે, અહીંયા આપણે બે બે અંડકોષ દર્શાવી દઈએ, 6 થી 8 થઈ જાય. અને બીજા સારામાં સારા કોઈ નર પ્રાણીઓ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કૃત્રિમ વીર્ય, જે વીર્ય બેંકમાં લીધું હોય, એના શુક્રકોષને દાખલ કરવામાં આવશે બરાબર, જેથી શુક્રકોષ અંદર જઈ અને શું કરશે? ફલન પામશે. ફલન પામતા એકકીય શુક્રકોષ, એકકીય અંડકોષ, પહેલું ફલિતાંડ, બીજું ફલિતાંડ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, ઘણા બધા ફલિતાંડ થાય. ઓલું એક જ ફલિતાંડ થયા, ઘણા બધા ફલિતાંડ. હવે સાંભળજો, આ એક ફલિતાંડ ને અલગ લઈ લઈએ તો એક ફલિતાંડ દ્વિકીય હોય, એમાં પેલા એક કોષ, પછી બે કોષ, પછી ચાર કોષ, પછી 8 કોષ, પછી 16 કોષ અને પછી 32 કોષ, એમ કોષનું સતત ને સતત વિભાજન થાય બરાબર. અને આવા ઘણા બધા ફલિત અંડકોષ અને ખાસ કરીને ફલિતાંડ પ્રાપ્ત થવાનું શરૂ થાય છે. હવે મળકો જે ફલિતાંડ છે એ ફલિતાંડ ન્યાથી ઉપાડ્યું. ફલિતાંડ એટલે બીજું કઈ નથી, એમાં કોષનો સમૂહ પેશી હવે ફલન માટે તૈયાર થઈ ગયું છે, ફલિતાંડ થયું છે. એ સરોગેટ માતા એટલે એવું માદા પ્રાણી જેને આપણે ભાડૂતી માતા કહીએ છીએ, એ બીજા પ્રાણીના ગર્ભાશયમાં તબદીલ કરાય છે. તબદીલ એટલે સ્થાનાંતરણ. અને પછી એનો ગર્ભાવસ્થાનો સમય જે હોય ત્યાં સુધી ઈ પ્રાણીના ગર્ભમાં રખાય. અને છેલ્લે તો કે પ્રાણી પ્રસૂતિ થઈને બાળ પ્રાણીને જન્મ આપે છે બરાબર છે. એટલે ફોર એક્ઝામ્પલ પણ આપણે કહી શકીએ, નર ગધેડો અને માદા ઘોડી ક્યારે પ્રજનન માટે તૈયાર થાય જ નહીં. તો શું કર્યું હોય? માદા ઘોડીની અંદર જ્યારે ઓવ્યુલેશન તબક્કો હોય એટલે અંડકોષ બનવાનો,
ઋતુચક્રનો વાર્ષિક વર્ષના અંતે, તો ત્યારે એમાં એક અંડકોષ મુક્ત થાય ત્યારે થીજવેલા વીર્ય બેંકમાંથી રાખેલા ઉત્તમ ગધેડાના વીર્યને લઈ સીધા માદા ઘોડીના પ્રજનન માર્ગમાં દાખલ કર્યા હોય, યોની માર્ગમાં, અને ત્યાંથી એનું ફલન આવું કૃત્રિમ રીતે કરાયું હોય છે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ, આ પદ્ધતિ ખાસ કરીને ઢોર, ઢાકર, ઘેટા, સસલા, ઊંટ અને ઘોડા જેવા અને ભેંસ જેવા પ્રાણીઓ માટે ખૂબ અગત્યની છે. આના દ્વારા તો કે પ્રાણીનો ઉત્પાદન દર પણ વધે છે, એનું દૂધ ઉત્પાદન વધશે, એટસેટ્રા, એ પ્રાણીઓનું માંસ ઉત્પાદન પણ વધશે. તો મિત્રો, આ વાત ઉપરથી આપણે આજે પ્રાણી સંવર્ધનના ટોપિક્સને ક્લિયર કટ કર્યો છે. ઓકે, તો સૌથી લાસ્ટમાં એવરીવેર ઇઝ બાયોલોજી. આશા રાખું છું કે આપને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. પ્રાણી સંવર્ધનનો ખાસ ટોપિક છે, યાદ રાખજો, નીટ અને ગુજકેટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી ફેરવી ફેરવીને ઘણું પૂછી શકે એમ છે. વારંવાર 2-3 વખત વિડીયોને જોઈ લેજો, ન સમજાય તો પછી મને ઇન્ફોર્મ કરજો, અને આપણા અન્ય મિત્રને પણ આપણે આ વસ્તુની લિંક મોકલીએ. આપણી ચેનલ અભિષેક આમલિયાને લાઈક કરીએ, શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરીએ. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત. ઓકે.